મધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા સૌરાષ્ટ્રના અનેક પંથકમાં ધડબડાટી બોલાવી રહ્યા છે, ત્યારે બપોર બાદ પણ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો હતો. જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ભાવનગરના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ વરસ્યો, તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યાના પણ અહેવાલો પ્રાપ્ત થયા છે. શિહોર, વરલ, ઘોઘા, નારી, વરતેજ, ભડી, રામગઢ સહિતના ગામોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. તો હજુર પાયાગા રોડ પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી. જો કે ઉકળાટ વચ્ચે વરસાદ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી, તો વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાવનગર જિલ્લામાં મેઘરાજાની આજે ધમાકેદાર ઇનિંગ જોવા મળી છે. ભાવનગર શહેર સહિત આસપાસના તાલુકાઓ અને ગ્રામ્ય પંથકમાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે, ત્યારે પાલીતાણા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો, જેના પગલે બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદ વરસતા નાના નાના ભૂલકાઓ વરસાદી માહોલનો આનંદ માણતા નજરે પડ્યા હતા. પાલીતાણાના કુંભણ, ખાખરિયા, સેંજાળિયા, વીરપુર, રંજાળા, જામવાડી, પુનરખા સહિતના પંથકમાં મેઘરાજા મહેરબાન થયા હતા. આ તરફ જૂનાગઢ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને આજે વંથલી સહિત તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની સવારી પહોંચી હતી. વંથલીના પટેલ ચોક, બસ સ્ટેશન વિસ્તાર, આંબેડકર ચોકમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. સાથે જૂનાગઢના માણાવદરમાં પણ મેઘો મહેરબાન થયો હતો. એક ઇંચ જેટલો વરસાદ પડતા મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. બોટાદ અને ગઢડામાં પણ મેઘરાજા વરસ્યા છે. બોટાદમાં સામાન્ય, તો ગઢડા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગઢડામાં બોટાદનો ઝાંપો, ઢસા રોડ, હરિપર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બે દિવસના વિરામ બાદ બોટાદ શહેર સહિત ગઢડા પંથકમાં વરસાદી માહોલ જામતા સ્થાનિકોને અસહ્ય ઉકળાટ વચ્ચે ઠંડક મળી હતી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવા મળી છે. ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ ત્રીજા દિવસે પણ પડતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. વરસાદના આગમનના પગલે સ્થાનિકોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું હતું. આ તરફ જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આટકોટ, વીરનગર, ચિતલિયા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ચાર દિવસ બાદ આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ મેઘરાજા મનમૂકી વરસી પડતા સ્થાનિકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. જોકે કેટલાક પંથકમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કચ્છના માંડવી પંથકમાં પણ વરસાદનું આગમન જોવા મળ્યું હતું. ખાખર વિસ્તારમાં ભારે વરસાદ બાદ ધોધમાર વરસાદ થયો હતો, જેના પગલે રસ્તા પર વરસાદી નીર વહેતા થયા હતા. તો ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. સાથે વિવિધ પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતા સ્થાનિકોને પણ રાહત મળી હતી. રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. શહેરના સિવિલ હોસ્પિટલ ચોક, રામનાથપરા ચોક, ત્રિકોણબાગ, લીમડા ચોક, બહુમાળી ભવન સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકી વરસ્યા હતા. તો રાજકોટના લુધિકાના ચાંદલી ગામે ધોધમાર વરસાદ પડતા ખેતરમાં પાણી ભરાયા હતા. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે અને માત્ર 10 મિનિટ પડેલા વરસાદી ઝાપટાએ જાણે કે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીડા ઉડાડી દીધા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે કે હાલ રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ 10 મિનિટ પૂર્વે જે વરસાદી ઝાપટું પડ્યું હતું તેના કારણે રાજકોટ શહેરના રાજમાર્ગો પર હાલ અત્યારે પાણી છે તે ફરી વળ્યા છે અને લોકોએ, રાહદારીઓએ ખાસ કરીને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. તો બીજી તરફ કેટલાક એવા પણ લોકો દેખાઈ રહ્યા છે કે જે હાલ અત્યારે વરસાદી મોજ માણવા માટે રાજમાર્ગો પર નીકળી ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની અંદર કિસાન પરા ચોક હોય કે પછી કાલાવર રોડ હોય, કોઠેટા ચોક હોય, ઇન્દિરા સર્કલ હોય, સાથોસાથ વાત કરવામાં આવે તો રૈયા ચોકડી સહિતના વિસ્તારોની અંદર હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. મધ્ય રાજકોટની જો વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલ ચોક, ધર્મેન્દ્ર રોડ, બસ સ્ટેશન, સાથોસાથ વાત કરવામાં આવે તો રામનાથપરા સહિતના વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે
વાત યથાવત જોવા મળી રહી છે. નિયુ રાજકોટની અંદર પણ વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. બીજી તરફ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે ખાસ કરીને સામે આવી રહી છે. અને રાજકોટમાં અગાઉ ક્યારેય પણ ન જોયું હોય તે પ્રકારની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેના દાવા પોકળ સાબિત થયા છે. સૌરાષ્ટ્રના વિવિધ પંથકમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે અને વીજળી થઈ રહી છે, પરંતુ વરસાદ ન વરસતા ખેડૂતો આકાશ સામે મીઠ માંડી અને બેઠા છે. બફારાથી લોકો કંટાળી વરસાદની રાહ જોઈ રહ્યા છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જોકે બપોર બાદ અચાનક ધોધમાર વરસાદનું આગમન થયું હતું. ખંભાળિયા, વિજલપર, કેશોદ, ઠાકર, શેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેતરો પાણીથી તરબોળ થયા હતા. તો ગ્રામ્ય પંથકમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આગાહીકાર નિલેશ વાલાણીએ આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દ્વારકામાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે, તો અમરેલી અને ભાવનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની વકી છે. આગાહીકારના જણાવ્યા પ્રમાણે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોર પકડશે. આખા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે. સામાન્ય કરતાં 3 દિવસ વહેલું આખું ગુજરાત ચોમાસાએ કવર કર્યું છે, ત્યારે હવે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ થવાની આશા બંધાઈ છે.